આજના એપિસોડની અંદર આપણે ઉત્પત્તિ 21મો અધ્યાય 8 થી લઈને 21 વચન સુધી શીખવાના છે. તો તમે તમારા બાઇબલની અંદર ઉઘાડો ઉત્પત્તિનું પુસ્તક તેનું 21મો અધ્યાય અને 8 થી લઈને 21 વચનો સુધી હું વાંચીશ. અને આ જે શાસ્ત્ર ભાગ છે એની અંદર જે ઘટના છે, જે બાબત છે, એને આજે આપણે માર્મિક રીતે, અર્થપૂર્ણ રીતે અને ખૂબ જ એના અંદર આપણે ઊંડું પ્રકટીકરણ પ્રાપ્ત કરીશું અને આપણું જીવન એમાં લાગુ પડે છે કે નહીં, આપણે આપણા જીવનમાં એ વચનો કેટલા અંશે લાગુ પડે છે એ આજે આ એપિસોડમાં આપણે શીખીશું. તો તમે તમારું બાઇબલ ઉઘાડો, હું તમારે માટે વાંચું છું ઉત્પત્તિ 21મો અધ્યાય 8 થી 21 વચન. ત્યાં પ્રમાણે લખેલું છે, અને તેમાં બાળક મોટો થયો અને તેણે ધાવણ મુકાવ્યું અને ઇસહાકે દૂધ છોડ્યું. તે દહાડે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી અને હાગાર મિસ્રીને પેટે ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાય ચેષ્ટા કરતો દીઠો. તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે એ દાસીનો દીકરો મારા દીકરા ઇસહાકની જોડે વારસ નહીં થશે. પણ એ વાત ઇબ્રાહિમની દ્રષ્ટિમાં પોતાના દીકરાને લીધે બહુ માઠી લાગી. અને દેવે ઇબ્રાહિમને કહ્યું કે તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે કંઈ માઠું લગાડવું નહીં. જે સર્વ સારાએ તને કહ્યું છે તેમાં તેનું સાંભળ, કેમ કે ઇસહાકથી તારું સંતાન ગણાશે અને દાસીના દીકરાથી પણ હું એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે. અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું ને તે હાગારને આપી તેની ખાંધે મૂક્યું ને છોકરો પણ તેને સોંપ્યો ને તેને વિદાય કરી અને તે નીકળીને બેરસબાના અરણ્યમાં ભટકતી ફરી. અને છાગળનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવા તળે મૂક્યો અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી, કેમ કે તેણે કહ્યું કે છોકરાનું મરણ હું ન જોઉં. અને તે તેની સામે બેઠી ને પોક મૂકીને રડી. અને દેવે છોકરાનો સાદ સાંભળ્યો અને દેવના દૂતે આકાશમાંથી હાગારને હાક મારીને કહ્યું, હાગાર તને શું થયું છે? બી મા, કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી દેવે તેનો સાદ સાંભળ્યો છે. ઊઠ, છોકરાને ઉંચકીને તેને તારા હાથમાં લે, કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. અને દેવે તેની આંખો ઉઘાડી ને તેણે પાણીનો એક કૂવો દીઠો અને તેણે જઈને છાગળમાં પાણી ભર્યું ને છોકરાએ ને પાયું. અને દેવ તે છોકરાની સાથે હતો ને તે મોટો થયો અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો અને તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માએ તેને સારું મિશ્ર દેશમાં એક સ્ત્રી લીધી. આ વચન દ્વારા આપણે ઘણું બધું આપણા જીવનમાં શીખીશું. આ વચન આમ જોયું તો આપણને હાગાર અને ઇસ્માઇલના જીવનની કહાની લાગે. આપણને લાગે કે આમાં ઇબ્રાહિમની જે દાસી હતી હાગાર, એમને દીકરો થયો અને સમય આવે ત્યારે સારાને દીકરો થયો. પછી સારાએ કહ્યું કે હવે આ દીકરાને કાઢી મૂક, આ લોકો મારી સાથે આમ કરે છે તેમ કરે છે. એમને જોઈને એની ઈર્ષ્યા થતી હતી, દુઃખ થતું હતું. ત્યારે ઇબ્રાહિમે પોતાની જે દાસી હતી અથવા ઉપપત્ની હતી એને અને એના દીકરા ઇસ્માઇલને જંગલમાં મૂકી દીધો. આ દુનિયાની વાસ્તવિકતા છે, આ જીવનની વાસ્તવિકતા છે. તમારા અને મારા જીવનમાં આવા દોર આવે છે, આવા સમયો આવે છે. પરંતુ આપણે આ એક એક વિષય, એક એક શબ્દને ધ્યાનપૂર્વક જોઈશું અને સમજીશું કે આ મારા જીવને ક્યાં લાગુ પડે છે. આજનો જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો વાલાભાઈ બહેનો, તમારા અને મારા જીવનમાં સંપૂર્ણપણે લાગુ પડશે. જોઈએ પહેલામાં પહેલી વાત, અને તે બાળક મોટો થયો. અહીંયા જ્યારે તે બાળક મોટો થયો લખ્યું છે ને, તે ઇસહાકને બારેમાં લખ્યું છે. એક તરફ એક બીજો દીકરો પણ મોટો થયેલો છે, જે હાગાર મારફતે થયો હતો, ઇસ્માઇલ, જે અત્યારે 13-14 વર્ષનો છે, લગભગ 14 વર્ષનો છે. એક તરફ એ મોટો થઈ રહ્યો છે, હવે એની ધર્મપત્ની સારા મારફતે જે દીકરો થયો ઇસહાક, અને તે બાળક મોટો થયો અને તેણે ધાવણ મુકાવ્યું અને ઇસહાકે દૂધ છોડ્યું. તે દહાડે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી. બાપ એક જ છે ઇબ્રાહિમ, પરંતુ એની જે દાસી હતી હાગાર, એના મારફતે જ્યારે દીકરો જન્મ્યો ઇસ્માઇલ, ત્યારે કોઈ મોટી મિજબાની કરી એવું બાઇબલમાં વર્ણન નથી. પરંતુ જ્યારે ધર્મ પત્ની મારફતે દીકરો જન્મ્યો અને જેવું એમણે દૂધ છોડાવ્યું, જ્યારે સામાજિક રીત રિવાજ આવ્યા, ત્યારે એને ગામે ગામના લોકોને બોલાવ્યા અને ત્યાં મિજબાનીનો કાર્યક્રમ કર્યો. એક માતા વિચારતી હશે કે મારો દીકરો અત્યારે 14 વર્ષનો થયો અને ઇબ્રાહિમ એના બાપે તો કોઈ મદદ નથી આપી, કોઈ મિજબાની નથી કરી, અને આ અત્યારે સારા મારફતે દીકરો જન્મ્યો, હજી તો થોડા જ મહિનાઓ થયા હશે અને એના માટે કેટલી જાહોજલા.
તમારું ને મારું મન ઘણી બધી વખત કમ્પેર કરે છે, સરખામણી કરે છે. દુનિયાની ઇતર બાબતોને જોઈએ છે અને આપણે જોઈએ છીએ ત્યારે ઘણી બધી વખત આપણે ઈશ્વરને દોષ આપીએ છીએ કે ઈશ્વર પેલા લોકો તો કંઈ જ નહીં કરતા તો બી એટલા સુખી છે, અમે આટલી મહેનત કરીએ છીએ, તનતોડ પરિશ્રમ કરીએ છીએ, કેમ અમે દુઃખી છે. ધીસ ઇઝ ધ હ્યુમન નેચર. આ છે મનુષ્યનું સ્વભાવ. હું ને તમે બીજાને જોઈને આપણે પોતાના દુઃખને વધારે માથે લઈ લઈએ છીએ. બીજો કોઈ સારા કપડાં પહેરે તો આપણને થાય હું એ સારા કપડાં પહેરું, બીજી બહેન કોઈ સારા સાડી પહેરે તો એને પણ બીજી બહેનને જોઈને થાય કે હું એ આવી સાડી લઉં. અહીંયા જોઈએ કે ઇબ્રાહીમ અને એની પત્ની સારા, એમને જ્યારે વચનનો દીકરો થયો ત્યારે એક તરફ મિજબાની હતી તો બીજી તરફ દુઃખ અને તકલીફ હતી. દુનિયા એક તરફ રંગરેલિયા મનાવે છે, મજાથી દારૂ પીએ છે, મજાથી ખાવાનું ખાય છે, કેટલાય ઉજાણીઓ કરે છે, અને બીજી તરફ તમે તમારા ઘરની અંદર બિલકુલ દુઃખી અને લાચાર છો. બે અલગ અલગ ચિત્ર એક જ ઘરમાં જોવા મળે છે. ઇબ્રાહીમ એ પુરુષ છે, પતિ છે, અને એની પહેલી પત્ની જે છે ધર્મ પત્ની એ સારા છે, અને બાળક નહોતો તો એટલા માટે સારાએ હાકારને એને આપી હતી અને એનાથી બી એક દીકરો થયો. એક જ ઘરમાં રહેતી બે અલગ અલગ સ્ત્રીઓના અલગ અલગ વિચારધારાઓ છે. ઘણી જે માનસિક રીતે આપણે આ સંદેશને સમજીશું તો જ આપણે એને આધ્યાત્મિક રીતે આપણા જીવનમાં લાગુ કરી શકીશું. વાલા ભાઈ બહેનો સમજીએ આપણે કે એક તરફ સારા બહુ ખુશ હતી કેમકે આજે એના દીકરાએ દૂધ છોડ્યું અને આજે એક બહુ મોટી મિજબાની છે, બહુ મોટો મિજબાનીનો ઢંઢેરો પીટાવ્યો હશે, જાહેરાત કરવામાં આવી હશે કે ભાઈ એમને 100મે વર્ષે એક દીકરો થયો, તમે આવો બધા આ ઉત્સવની અંદર. તો બીજી તરફ એમની જે દાસી હતી જે ઇબ્રાહીમની ઉપપત્ની ગણાય અને એનાથી એક ઇસ્માઇલ કરીને દીકરો થયો, તો એ માતા કેટલી દુઃખી હતી. એક તરફ એ વિચારતી હશે કે આ સારાને દીકરો ના થયો તો કેવું સારું, તો આજે મારી વેલ્યુ હોત, સારાને દીકરો થઈ ગયો એટલે હવે મારી બધી વેલ્યુ ખતમ થઈ ગઈ. ઘણી બધી વખત તમારા ને મારા જીવનમાં આવું જ બને છે. જ્યારે તમારા થકી કોઈનું કામ થઈ જાય છે ને તો લોકો તમને હડસેલી દે છે, લોકો તમારો નકાર કરે છે, લોકો તમને છોડી દે છે. જ્યારે કામ નહીં હોય ને, જ્યારે કામ બાકી હોય ત્યારે લોકો તમને બહુ કાલાવાલા કરે છે, બહુ તમને મનાવે છે, ભાઈ આમ કરી લેને, બેન જરા મદદ કરજે, બેન આમ, ભાઈ એમ, કાકા એમ, મામા એમ. પણ જ્યારે કામ થઈ જાય ત્યારે કોઈ કાકા કોઈ મામા નહીં, કોઈ મિત્ર નહીં, કોઈ ભાઈ નહીં, બધા દુશ્મનાવટ કરી દે છે. જ્યારે કામ પૂરું થઈ ગયું, ગરજ સરી ગઈ ને, ત્યારે વ્યક્તિ તમને મને તરછોડી દે છે. આ જીવનની વાસ્તવિકતા કહું છું વાલા ભાઈ બહેનો. હું ઇબ્રાહીમ, હાકાર, સારા, ઇસ્માઇલ અને ઇસાકની કહાની લઈને હું તમારા અને મારા જીવનનું સત્ય ચિત્ર રજૂ કરું છું. બોલો હાલેલુયા, હાલેલુયા. આ તમારી ને મારા જીવનની સાચી કહાની છે, મારી ને તમારા જીવનની આ એક સચ્ચાઈ છે કે જ્યારે તમારા હકમાં કોઈ તમારા થકી કોઈ કામ કરાવતું હોય ત્યારે તમને બહુ ભાઈ બાપા કરશે, બહુ આજીજી કરશે, પછી જ્યારે તમારા થકી કામ થઈ જશે ને ત્યારે તમને ટાટા બાય બાય કરી દેશે, ભૂલી જશે. આ ઇબ્રાહીમ, સારા, હાગાર અને જે ઇસ્માઇલ અને ઇસહાકના જીવન ચરિત્રો દ્વારા આપણે જીવનની વાસ્તવિકતા શીખીએ છીએ. આપણે કોઈ કથા વાર્તા નથી શીખી રહ્યા કે એમના જીવનમાં આવું થયેલું, વાસ્તવિકતામાં આપણા જીવનમાં પણ આવું જ થઈ રહ્યું છે. એટલે હું કહીશ કે આજનો જે શાસ્ત્ર ભાગ છે ને એ તમારાના મારા જીવનને બહુ લાગુ પડે છે. એક તરફ મિજબાની છે તો બીજી તરફ દુઃખ અને પીડા છે. એક તરફ કદાચ ઢોલ નગારા વાગતા હશે તો બીજી તરફ એક લાચાર માનું હૈયું ફાટતું હશે. એક તરફ ઢોલ નગારાનો અવાજ ધડ 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 અવાજ આવતો હશે તો બીજી બાજુ એક માં લાચાર માનું હૈયું તૂટતું હશે. એક તરફ લોકો નાચગાન કરતા હશે તો બીજી તરફ એ માં હાગાર દુઃખી અને નિરાશ હશે. આ સંદેશ તમને કોઈ નહીં આપશે. બધાને ઇબ્રાહીમના જીવન ચરિત્ર સાથે સંબંધ છે પણ હાગારના જીવન ચરિત્રને કોઈ કહેશે નહીં. પણ આજના એપિસોડમાં હું તમને હાગાર અને ઇસ્માઇલના જીવન ચરિત્રને તમારી આગળ રજૂ કરીશ. હાગાર કેટલી મજબૂર સ્ત્રી હતી, એક જુવાન સ્ત્રી હતી, એ તો દાસી હતી. અફસોસની વાત આવી કે શેઠાણીએ કહી દીધું કે ભાઈ મારા પતિને સોડમાં સૂઈ જા, અને એણે એનું કહેવું માનવું પડ્યું, એની જુવાની એને સમર્પણ કરી દેવી પડી માલિકની. એની જે માલકણ હતી એના પતિને આપી દેવી, ત્યાં બી એની મજબૂરી હતી, એ તો જુવાન હતી. ઇબ્રાહીમ લગભગ 85 વર્ષનો હતો, એક બુઢા વ્યક્તિ સાથે એને સહશયન કરવું એના માટે વ્યાજબી બાબત ન હતી. એ જુવાન હતી, છતાં એણે સમય અને સંજોગને માન આપીને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, પોતે મિશનની દાસી હતી એટલે શું કરવું એની પાસે ઓપ્શન જ ન હતું, અને એ ઘરડા વ્યક્તિ સાથે એણે સહશયન કરવું પડ્યું. સારાની ગરજ હતી દીકરાની, અને એની ગરજમાં કોઈ વ્યક્તિની જુવાની પીખાતી હતી, કોઈ વ્યક્તિની જુવાની ત્યાં માનો કે દાવ પર લાગી ગઈ હતી.
તમારી ને મારી મજબૂરી એવી હોય છે. કેટલીક વખત આપણે પરિસ્થિતિની અંદર એવા જકડાઈ જઈએ છે ને વાલા બેવીનું, મજબૂર બની જઈએ છે, આપણું હૈયું ના પાડે છે, આપણું મન ના પાડે છે, આ મારાથી નહીં થાય. પણ અફસોસની વાત એ છે, આપણે કરવું પડે છે, હાર માની લેવી પડે છે, આપણાથી નથી થતું, હાકારે હાર માની લેવી પડી. એને શેઠાણીનો કયું માનવું પડ્યું, કેમ કે એમની પાસે બીજો કોઈ રસ્તો નથી, કેમ કે પોતે દાસી છે, ક્યાં જશે, બીજાને ત્યાં જશે, ત્યાં બી એને દાસી પણ જ કરવું પડશે, ત્યાં પણ કદાચ આવો જ પ્રસંગ આવશે, તેના કરતાં કદાચ વધારે પરિસ્થિતિ બગડશે. એટલે એને હા ભરી દીધી. મન તો ના પાડતું હશે, શરીર તો જુવાન શરીર ના પાડતું હશે, ના હું બુઢા વ્યક્તિ સાથે કેવી રીતે સહસયન કરું, ના આ મારા યોગ્ય નથી. પણ અફસોસની વાત છે, સામે પરિસ્થિતિ એવી એની સામે છે. હું ને તમે ઘણી બધી વખત એવા જકડાઈ જઈએ છીએ ને પરિસ્થિતિમાં, આપણે આ બાબત નથી કરવાની, આ નહીં થવું જોઈએ, છતાં મજબૂરીથી આપણે વિલે મોડે હા કરી દેવી પડે છે. આ છે જીવનની વાસ્તવિક. ધ્યાન આપીએ. અને આ માં જ્યારે પોતાના બાળકને 13-14 વર્ષ એને મોટો કર્યો, કેટલા અરમાનની સાથે એને મોટો કર્યો કે મારો દીકરો હવે આ ઘરમાં દાસ નહીં રહેશે, હું દાસી તરીકેનું મારું જીવન બચપનથી આજ સુધી હું દાસી તરીકે રહી છું, પણ મારો દીકરો આ ઘરમાં એક સન્માન પામશે. એણે કેટલા અરમાન રાખ્યા છે, કેમ કે એક માં છે એટલે પોતાના બાળકને માટે એણે કેટલી અદ્ભુત કલ્પનાઓ કરી હશે કે આ ઇબ્રાહીમને આટલી બધી સંપત્તિ છે, ભવિષ્યમાં કદાચ એને બાળક બી થાય તો કદાચ અડધી સંપત્તિ તો મારા દીકરાને મળશે ને. કેટલી કલ્પનાઓમાં એ રાજતી હશે, કેટલા વિચાર એને કર્યા હશે, કેટલા સારી સારા વિચારો કરીને એને પોતાના બાળકને ઉછેર્યો હશે. પરંતુ આજે એના જીવનમાં એક એવો દોર આવવાનો છે જેણે એની કલ્પના ન કરી હોય. તમારા ને મારા જીવનમાં ક્યારેક એવું બની જાય છે ને વાલા બહેન, જ્યારે આપણે એની કલ્પના નથી કરી તેવું થઈ જાય છે, આપણે ધાર્યું નથી એવા પ્રસંગ આપણા જીવનમાં આવીને ઉભા રહી જાય છે. શું કરવું, ત્યાં એક બહુ મોટી મૂંઝવણ આપણા જીવનમાં આવે, હવે શું કરવું મારે. અહીંયા હાગારને ખબર નથી કે હવે આગલી સવાર એના જીવનમાં કેવી આવશે. આજે તો અહીંયા ધમ પછાડાને આજે તો મોટી મિજબાની ને બહુ મોટી પાર્ટી છે, પણ આગલી સવાર એના જીવન માટે બહુ સારી નથી આવવાની. તમે ને હું આજે ખુશ છીએ, આજે આપણે આનંદમાં છે, પણ હવે પછીની સવાર કેવી છે તમને ખબર નથી, હવે પછીની પળો કેવી આવશે તમને ખબર નથી. આજે હું ને તમે એવા જગ્યા પર છે જ્યાં મૃત્યુના ઓછાયા છે, દુઃખોના પડકારોના ચેલેન્જીસના આપણી ઉપર પડકારો છે. શું કરવું આપણે, હર પળ હર ઘડી ચિંતામાં છે. અહીંયા એક માતા અત્યારે દાસી છે, એણે પોતાના બાળકને સાઈડ પર મૂકીને એ મિજબાનીના પ્રસંગને વ્યવસ્થા કરવામાં લાગી ગઈ, કેમ કે એનું મુખ્ય કામ છે દાસી. એને દાસ એ દાસી છે, નોકર છે, એને કામ કરવું પડશે, કઈ સિંહાસન પર બેસીને એ મિજબાની નથી માણવાની. એને ખાવાનું બનાવવું પડ્યું હશે, એને વ્યવસ્થા કરવી પડી હશે, એને સાફ સફાઈ કરવી પડશે, એને ઘણું બધું કામ કરવું પડ્યું હશે. એનો દીકરો કદાચ ખાવાનું માંગતો હશે અને મિજબાનીમાં મસ્ત મોટું ખાવાનું બનતું હશે, મોટા મોટા તપેલા મૂક્યા હશે. અને ઇસ્માઈલ જે 14 વર્ષની ઉંમરનો બાળક છે ને, એને એની માના જે પલ્લુને પકડીને કહ્યું છે, મા મને ભૂખ લાગી છે. ત્યારે એની મા રડતી આંખોએ કહેતી હશે, બેટા આ ખાવાનું લોકો માટે બની રહ્યું છે, આપણે તો દાસી છે, હું તને ખાવાનું કાઢીને નથી આપી શકતી. બાળક રડી રડીને કહેતું, મમ્મી મને બહુ ભૂખ લાગી છે, મને ખાવાનું આપો. એ માં કહેતી હશે, બેટા મારી પાસે અધિકાર નથી કે હું એ તપેલા ખોલીને તને ખાવાનું આપી શકું, આ તો મિજબાની છે, લોકો માટે છે, આપણા માટે કંઈ જ નથી, આપણને મળશે, બેટા ધીરજ રાખ. માતાને આશ્વાસન આપીને થાકી જતી હશે અને બાળક કલ્પાંગ કરતું હશે, રડતું હશે, પણ માં કેટલી મજબૂર છે, એક ભૂખ્યા દીકરાને એ ભોજન નથી આપી શકતી. આજે હું ને તમે એવી પરિસ્થિતિમાં છે કે દુનિયાના તપેલા ભરેલા છે, તમારા અડોશ પડોશના લોકોના તપેલા ને બેંક બેલેન્સ ભરેલું છે, પણ અફસોસ તમારી પાસે એક ટંકનું ખાવાનું નથી, તમારી પાસે એક ટંકનું ખાવાની જરૂરિયાત તમે નથી પૂરી કરી શકતા. ધીસ ઇઝ ધ રિયાલિટી. આ છે વાસ્તવિકતા. બાજુના લોકો મોજ મસ્તી કરતા હશે, બાજુના લોકોમાં આજે કદાચ પ્રવાસ જતા હશે, આજે કદાચ એમને ત્યાં કોઈ મોટી પાર્ટી હશે, પણ અફસોસ તમારી પાસે દાળ ભાત ખાવાના પૈસા નહીં હશે, એક ટંકનું ખાવાના તમારી પાસે પૈસા નહીં હશે. આ હાગાર અને ઇસ્માઈલની કહાની નથી વાલા ભાઈ, હું એ સંદેશ નથી આપતો, એ તો તમે બાઇબલમાંથી વાંચી શકો છો, પણ જે વાંચીને નથી સમજી શકતા પવિત્ર આત્મા આપણને શીખવાડે છે. આમીન, હાલેલુયા. પવિત્ર આત્મા આજે તમને ને મને શીખવાડે છે કે મારી ને તમારી પરિસ્થિતિ આવી છે કે દુનિયાના તપેલા ભરેલા છે, દુનિયાનું બેંક બેલેન્સ છે, પણ અફસોસ મારા ખિસ્સા ખાલી છે, મારા ખિસ્સા ખાલી છે, મારા ઘરના કોઠારો ખાલી છે, મારે કદાચ જે મહિને મને રાશન મળે છે ને કંટ્રોલમાંથી, એ રાશનની દુકાનમાંથી આવતું જે અનાજ છે એના પર મારો ગુજરાન ચલાવવું પડે છે. એક એક દાણાની કિંમત તમને ખબર છે, એક એક રૂપિયાની કિંમત તમને ખબર છે.
इब्राहिम ने अगढ़क संपत्ति हती पर अफसोस नी वात हागार अने इस्माइल ने माटे कई काम नी नो हागार अने इस्माइल नी कहानी मारी कहानी छे तमारी कहानी छे आजे मिजबानी नो प्रसंग छे वाला बे इब्राहिम ना घर नी अंदर बे अलग अलग स्त्रीओ छे ने बन्ने ना अलग अलग मनोबल छे एक मनोबल खुश छे सारा आजे मने 90 वर्ष संतान थयु अने एनी खुशाली मा हुं आजे अहींया मिजबानी करू छुं मारा पति केटलू सुंदर आयोजन कर्युं छे केटलू बधुं नॉनवेज बनाव्युं छे केटला बधा लोकोने सी वाज सो एक्साइटेड ई खूब खुश हती पण बीजी तरफ एनी दासी हागार काम करता करता रड़ती हशे ने आंख ना आंसु जोवा माटे ना तो सेठाणी उभी छे ना एनो जे पति कहेवाय इब्राहिम ते एनी सामे उभो छे हागार नी परिस्थिति विषे कोई ने खबर नथी बिचारो ने नादान बाळक जे मांड 14 वर्ष नु ई पण एनी मां नी मजबूरी नथी समजी शकतो एटले के हागार ने समजवा माटे आ दुनिया मां कोई नथी तमे ने हुं घणी बधी वखत हागार जेवा छे हागार जेवा छे आंखों मां आंसु लईने आपणे हसता रहीए छे काम करता रहे छे जीवन जीवता रहे छे आपणने कई खबर नथी के हवे आगली पळ शुं आवशे शुं बनशे आवते पळ हागार ना जीवन नी वात करिए अने हागार मिस्री ने पेटे इब्राहिम ने जे दीकरो थयो हतो तेने साराए चेष्टा करतो दीठो तमे जो बीजी वात आपणे सांभळीए वाला भाई बहेनो आ वृत्तांत ने आजे आपणे बहुत ध्यान थी शीखीशुं पहली तरफ एक बाजू मिजबानी तो बीजी बाजू हागार ना जीवन मां दुख कल्पांत अने पीड़ा एनो छोकरो कदाच भूख थी तड़पतो हशे कशुं ज नथी करी शकती तो बीजी तरफ सारा नुं ध्यान क्यां छे ना एना दीकरा तरफ छे ना इब्राहिम तरफ छे ना लोको तरफ छे एनुं पूरेपूरुं ध्यान छे એ નાના છોકરા ઇસ્માઈલ તરફ છે એ કદાચ માનું પલ્લું પકડી પકડીને ખેંચતો હશે કે જો માં મને ખાવાનું આપ માં મને પાણી આપ માં મને આ થયું છે માં મારે માં એને મદદ નથી કરી શકતી કદાચ કોઈ કામને માટે એને બોલાવતો હશે માં મને આમ કર પણ માં એનું ધ્યાન નથી આપી શકતી એક માં શું કરે એ બાબત બીજી બધી બાબતોને ગૌણ રાખીને સારાનું ધ્યાન ક્યાં છે ઇસ્માઈલ પર છે આ વાસ્તવિકતા છે એ સ્ત્રી જે સારા છે ને વાલા ભાઈ બહેનો એના ચરિત્રને આપણે જોઈ રહ્યા છે એણે પોતાના દીકરાને જોવું જોઈએ કે મારો દીકરો કેટલો સુંદર મજાનો છે આજે સુંદર મજાનો પ્રસંગ છે મારા ઘરે મારો પતિ જુઓ કેટલો ઘડો તો બી એને દીકરો થયો છે એણે ખુશ થવું જોઈએ મારે ત્યાં હજારો લાખો લોકો આવેલા છે એ બધી બાબતોને ગૌણ સમજીને એણે એક છોકરાને જોયો જેની માં સાથે કદાચ બોલતો હશે રડતો હશે કંઈક ખાવાનું ચેષ્ટા કરતો જોયો કંઈક કરતો જોયો એને બહુ દુઃખ થયું એનું ધ્યાન ઇસ્માઈલ પર છે પોતાના દીકરા પર નથી પોતાના પતિ પર નથી અને આવેલા મહેમાનો પર નથી ત્યાંની સુંદર વ્યવસ્થા પર નથી અને ત્યાંના સુંદર મજાના જે સુંદર મજાના સ્વાદિષ્ટ ખોરાક પર એનું ધ્યાન નથી એનું ધ્યાન એક નાનકડા જુવાન દીકરા પર છે ઇસ્માઈલ આજે આ બધું દુનિયાના લોકો પણ આવો જ નજારો છે એમની પાસે બધું છે છતાં તમારા વિશે જુએ છે તમારી પાસે કઈ કમી છે એનું ધ્યાન પહેલા રાખશે આજે આ દુનિયાનો નજારો છે દુનિયાની સોચ છે વાલા ભાઈ બહેન સારાના જીવનનો કેટલો સુખદ પ્રસંગ છે પણ એની અંદર એક ઈર્ષ્યા ભાવ છે સારા કોઈ મહાન પાત્ર નથી એ મારા ને તમારા જેવી સાધારણ સ્ત્રી છે મેં તમને અગાઉ પણ કીધું ઇબ્રાહિમ કોઈ મહાન વ્યક્તિ નથી એ પણ તમારા ને મારા જેવો સાધારણ વ્યક્તિ છે સારાએ ધ્યાન આપ્યું તો આપ્યું ક્યાં આપ્યું ઇસ્માઈલ પર આપ્યું જે કદાચ માના ખોળામાં જવા માને માના પલ્લુને પકડીને કહેતો મા મને ખાવાનું આપ માની પાસે કલાવલા કરતો એ ધ્યાન બધું જ સારાએ ઇસ્માઈલ પર રાખ્યું અને ઇસ્માઈલને જોઈ ચેષ્ટા કરતો જોયો તો એને વધારે દુઃખ થયું તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું તમે જુઓ તમે આ જોયું એટલું તો નહીં પણ આગળનો પ્રસંગ આપણે જોઈએ આગળ શું બને છે જ્યારે સારાએ એ છોકરાને માની પાસે કંડળત કરતો જોયો હશે યા કંઈક ધમાલ મસ્તી કરતો જોયો હશે તો બીજા છોકરા હશે ચેરી પાડતો હશે રમતો હશે અને આટલો સરસ મજાનો ઉજાણીનો કાર્યક્રમ હશે ત્યાં એ બાળ બુદ્ધિનો છોકરો 14 વર્ષનો છોકરો કદાચ આમ તેમ રમતો હશે એ સારાને નહીં ગમ્યું એ ખુશ હતો કદાચ અને બીજા બધા ઘણા છોકરાઓ આવ્યા છે એમની સાથે કદાચ ટોટ ટપ્પા કરતો હશે રમતો હશે અથવા એની મા પાસે ખાવાનું આ બધું નિરીક્ષણ કરતી હતી સારા અને એ જોઈને એને ગમ્યું નહીં સારાએ બળાપો કર્યો એટલું નહીં પણ સાથે સાથે ફરિયાદ પણ કરી કોને કરી ખુદ ઇબ્રાહિમને કરી કદાચ હાગારને કેવું જોયું કે તારો છોકરો બહુ મસ્તી કરે છે સંભાળ તારો છોકરો ખાવાનું માંગે છે અને ચૂપ રાખ આમ કદાચ હાગારને કહી શકતે હતી કેમ કે શેઠાણી છે પણ એને સીધે સીધી ફરિયાદ ઇબ્રાહિમને કરી લખ્યું છે અહીંયા તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું આ દાસી તથા તેના દીકરાને શું કર કાઢી મૂક સેંકડો લોકો આજે મિજબાનીમાં આવેલા છે સેંકડો લોકો જે કદાચ ઓળખતા ને પણ એ પણ સાથે આવ્યા હશે ઘણા બધા લોકો આવેલા છે અને કોઈને કાઢી મૂકવાની વાત કરે છે જોવા કેટલી ખતરનાક બાબત છે
જેને ઓળખતા પણ નથી તે લોકો આજે મિજબાનીમાં આવેલા છે, જે લોકો દૂર દૂરથી આવેલા છે તે લોકોને આજે ખાવાનું ભરપૂર મળવાનું છે, પણ જે ઘરનો છોકરો છે ને એ ભૂખ્યો રહી જવાનો. એને કહે છે તું આને કાઢી મૂક, નહીં જોઈએ આ છોકરો મને. તમે જો એક સ્ત્રી એટલે કે બીજી સ્ત્રીની વાત કરીએ, સારાની, એની કલ્પનાની, એના વિચારધારાને જોઈએ. એક સ્ત્રી પોતાના બાળકને માટે રડે કકડે છે, તો એક સ્ત્રી એ જે સૌક્ય છે અથવા દાસી છે એના દીકરાને માટે કેટલી ભયંકર એને ઈર્ષ્યા થાય છે. સારા એક સાધારણ સ્ત્રી પાત્ર છે, એટલે આવું થાય, અસ્વાભાવિક છે. એમનામાં પણ નબળાઈ છે, સારામાં પણ, અને સારી ખૂબીઓ પણ છે. ઇબ્રાહીમમાં પણ ઘણી બધી નબળાઈઓ છે, આવશે, આપણે શીખીશું. એણે જોયું કે આ છોકરાને અહીંથી કાઢી મૂકે, એની માને બી કાઢી મૂકે. હાગાર પાસેથી દીકરો જતો ત્યારે સારાએ હાગાર એના પતિને કહ્યું તું હાગાર પાસે જા ને મને દીકરો આપ. પણ જ્યારે ગરજ સરી ગઈ ને તો હવે શું કીધું, આ છોકરાને પણ કાઢી મૂકે ને દાસીને મને નહીં જોઈતા. આ લોકો તમારી વિરુદ્ધમાં આજે લોકો ઉભા છે, જે તમારા પોતાના છે. તમારા ઘરના લોકો તમારા વિરુદ્ધમાં છે, તમારો બાપ તમારા વિરુદ્ધમાં છે, તમારી મા તમારા વિરુદ્ધમાં છે, તમારા ભાઈઓ તમારી વિરુદ્ધમાં છે, તમારી બહેનો તમારા વિરુદ્ધમાં છે. આ જ ભાઈઓ અને બહેનો તમને કોર્ટ કચેરીના ધક્કે ખવડાવશે. લોકો નથી આપતા, ઓછું પડે છે. સારાને શું ખોટ હતી? ભાઈ ધનાળિયામાં ધનાળિયા વ્યક્તિ છે, એની પાસે પુષ્કળ છે. એક છોકરો દાસી અને એનો છોકરો જીવી જશે, કોઈક વ્યક્તિને આશરો મળજે, કોઈ વ્યક્તિ બી નથી, એનો પતિનો જ દીકરો છે. તો એણે ત્યાં મમત્વ રાખવું જોઈએ, ત્યાં ભાવ રાખવો જોઈએ, ત્યાં એણે સહાનુભૂતિ રાખવી જોઈએ. ચાલો ભાઈ હજારો દાસ દાસીઓ મારે હતા, સેંકડો દાસ દેવો યા અનેક દાસ દાસીઓ રહે છે. અને આપણે જોયા આગલા એપિસોડમાં શીખી કે અભિમેલેખ રાજાએ પણ એને દાસ દાસીઓ આપેલા, તો બીજા ભેગા આ લોકો બી જીવશે. પણ નહીં, સ્ત્રીની બુદ્ધિ પ્રમાણે એને બરાબર વિચાર્યું કે આગળ જતા મારા દીકરાનો સમકક્ષ બનશે, તો આગળ જતા વારસદાર બનશે, તો મારા દીકરાનો હક જતો રહેતો હશે. હરેક માં સ્વાર્થી વૃત્તિ રાખે છે પોતાના બાળકના સંદર્ભમાં. સારા પણ આવી સાધારણ સ્ત્રી હતી, એને પણ લાગ્યું કે અત્યારે જો આવું કરે છે તો મોટો થશે તો મારે તો મારા દીકરાનો હક ગુમાવવો પડશે, મારે તો આવું થશે તેવું થશે. એની કેટલી બધી કલ્પનાઓ એને કરી લીધી હશે. અને હવે આજે એને મોકો મળ્યો છે, ઇબ્રાહીમ ખુશ છે, સેંકડો લોકો ત્યાં ઉપસ્થિત છે. અને એવા સમયમાં ઇબ્રાહીમને એને કીધું હશે, ઇબ્રાહીમ આ દાસી બી નહીં જોઈને છોકરો બી મને મોકલી દે, લોકોને કાઢી મૂક. કાઢી મૂક શબ્દની અંદર બહુ મોટું અપમાન છે, બહુ મોટી ઘૃણા છે. એમને જવા દેવું નથી લખ્યું, એમને તું કોઈ બીજી જગ્યા પર સારી રીતે મૂકી આવજે એમની વ્યવસ્થા કરે એવું નથી લખ્યું, એમને કોઈ ધર્મશાળા મૂકે એવું નથી. કાઢી મૂક એકદમ નકારાત્મક શબ્દો બોલે છે. અને આ દાસી પણ ને જોઈએ, દીકરો પણ ને જોઈએ. તમારા ને મારા જીવનમાં આવા ધક્કા તમે ઘણી વાર ખાધા હશે, તમારા ઘરના લોકોએ તમને કાઢી મૂક્યા હશે. આ જિંદગીના બધા જ પ્રસંગો મારા ને તમારા જીવનમાં બની ગયા છે, આ બધું તમારા જીવનમાં બની ગયું છે. સગો ભાઈ તમને મદદ નહીં કરશે. અને હાગાર મિસ્રીને પેટે ઇબ્રાહીમને જે દીકરો થયો હતો તેને સારાય ચેષ્ટા કરતો દીઠો, તેથી તેણે ઇબ્રાહીમને કહ્યું આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે એ દાસીનો દીકરો મારા દીકરા ઇસાકની જોડે વારસ નહીં થશે. ધ્યાન આપો, એને કઈ વાત સતાવતી હતી? હજી જોઈ પણ નથી એ વાત એને સતાવે છે. એને થાય છે કે આટલા બધા લોકો અહીંયા મારા દીકરાના નામકરણ સંદર્ભમાં જ્યારે આવ્યા છે ત્યારે એમને અહીંયા આટલા બધા લોકો મહેમાન તરીકે આવેલા છે, તો અહીંયા આટલી ખુશાલી છે, પણ આગળ જતા આ ઇસ્માઇલ છે એ કદાચ વારસાનો ભાગ માંગશે, તો અને એટલા માટે એને પહેલેથી એ કલ્પના થાય. ઘણી બધી વખત લોકો તમારી સાથે જે દુશ્મની કરે છે ને વાલાભાઈ, એ ભવિષ્યની ચિંતાને લઈને કરે છે. લોકોને લાગે છે કે મારું પઢાવી લેશે તો, મારું આ જતું રહેશે, મારું 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 કરીને લોકો આખી જિંદગી પૂરી કરી દે છે. પણ આપણે જાણીએ છીએ કે માણસ કંઈ લઈને આવ્યો નથી ને કંઈ લઈને જવાનો નથી. આ જીવનની સાચી વાસ્તવિકતા એ છે કે ખાલી હાથ આયે હૈ, ખાલી હાથ જાના હૈ, તો છતાં લોકો મારું 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 પ્રાપ્ત કરું ભેગું કરું બસ આમાંથી નથી ઉચાવતા. સારા આવી જ છે, સારાને થાય છે કે મારા દીકરાનો જે વારસો છે હવે એને મળી જશે. તો જ્યારે કોઈ વારસદાર નહોતો ને, જ્યારે સારાએ કોઈ બાળક પેદા નહોતું કર્યું ને, ત્યારે એની પાસે મજબૂરી હતી, ખુદ દાસીને મોકલવી પડેલી, અને એનાથી તો દીકરો ઉપજાવને એ આપણો વારસદાર થશે એ પ્રકારે એને આયોજન કરેલું. પણ હવે ઈશ્વરે એને દીકરો આપ્યો, હવે એ જે દાસીનો દીકરો છે એની વેલ્યુ જતી રહે. ઉત્પત્તિ 21માં અધ્યાય 11માં વચનમાં પણ જે એક 11મું વચન છે ત્યાં પહેલો શબ્દ છે પણ. પણનો મતલબ થાય અસમંજસતા. જ્યારે તમે સાચી બરાબર વિચારી નથી શકતો, કંઈક વસ્તુ હા નામમાં મિશ્રિત ભાવમાં આવી જાય છે, ત્યારે પણ આવી જાય છે, કન્ડિશન્સ આવી જાય છે. ઇબ્રાહીમના જીવનમાં એક પણ આવ્યો, શું કરવાનું છે. એક એવા એવા દોર પર, એવા એક સ્ટેજ પર આવીને ઊભો છે કે શું કરવું હવે. એની પત્નીએ તો કહી દીધું કે આ દાસીને અને એના દીકરાને કાઢી મૂક, પણ એના દિલો દિમાગના ઘોડા હવે છોડ્યા એને, શું કરવું. મારી પત્નીની વાત માનું,
હું પતિ છું મારી વાત માનું રાખું એમને કે મોકલી દઉં શું કરું એક તરફ લોકો ખુશાલ હતા મિજબાની માનતા હતા સારું ભોજન આરોગતા હતા કઈ બધા લોકો ભોજનની પ્રશંસા કરતા હતા તો બીજી તરફ હવે તમે વેદના જુઓ ઇબ્રાહીમની ઇબ્રાહીમના મનોબળને જો એક તરફે બધાને હલો આવાર્યું કહેતો હશે આવો આવો આ ભોજન લો આમ કરો માને પ્રભુએ 100 વર્ષે દીકરા હી વોઝ વેરી એક્સાઇટેડ ખૂબ ખુશ હતો એ આનંદમાં હતો પણ બીજી જ પળે એની આનંદ જતો રહ્યો બીજી જ પળે એની પત્ની એવા સસરા સવાલ એની સામે મૂકી દીધા કે આ દાસીને બી કાઢી મૂક અને એના દીકરાને પણ કાઢી મૂક એ જ સમય એના દિલમાં બહુ મોટો ઘા વાગ્યો કે શું આ હકારને હું કાઢી મૂકું શું મારા આ 14 વર્ષના દીકરા ઇસ્માઈલને હું કાઢી મૂકું એ એક પિતા હતો ભલે એ માલિક પડતો પણ સાથે સાથે એ ઇસ્માઈલનો પિતા હતો એના પિતાનું હૃદય રડી પડ્યું એના પિતાના હૃદયમાં કલ્પાંત થઈ ઉઠ્યું કે શું કરું શું મારી આ દાસીને હું કાઢી મૂકું શું મારા દાસીના દીકરા ઇસ્માઈલને હું કાઢી મૂકું એક પિતાનું હૈયું અહીંયા મૂંઝાઈ ગયું વાલા ભાઈ ઘણી બધી કે હું ને તમે જ્યારે આપણા બાળકોની ફી નથી ભરી શકતા ને ત્યારે પિતા તરીકે આપણે રડી પડીએ છીએ પિતા તરીકે આપણે ચિંતામાં આવી જાય છે જ્યારે આપણું ઘરબાર નથી ચાલતું પત્નીને આપણે નથી કહેતા ત્યારે પત્ની અને બાળકો હોય એમને આપણે આપણી પરિસ્થિતિ વિશે નથી જણાવતા અહીંયા ઇબ્રાહીમ એક પતિ પણ છે અને એક પિતા પણ છે એને વિચાર કર્યો કે શું કરું આમને આ મારી જે દાસી છે હાગાર એને કાઢી મૂકું ચાલો તો દાસી છે પણ પેલો દીકરો તો મારો છે ને એ કોઈ પડોશીનો દીકરો નથી તો મારો દીકરો છે એને હું કાઢી મૂકું કદાચ દાસી છે તો ભાઈ દાસી તું જા તારે જા જવું હોય તો કદાચ એક સમય હું એને કાઢી પણ મૂકું પણ મારા દીકરાને હું કાઢી શકું છું પણ આવી ગયું તમારા ને મારા જીવનો કેટલા બધા પણ છે કેટલા બધા પણ કરીને આપણે મનનું માથે લઈ લીધું છે આપણે ચિંતામાં અને બોજા તળે દબાઈ ગયા છે કશું જ ખબર નથી તમારી પત્નીને કશું જ ખબર નથી તમારા બાળકોને તમારા બાળકો તો ધીરે ધીરે બાળકોથી મોટા થઈ રહ્યા છે શાળામાંથી કોલેજમાં જઈ રહ્યા છે અને એમની ફીનું ધારાધોરણ વધી ગયું છે તમારું ટેન્શન પણ વધી ગયું છે તમારી ચિંતાઓ પણ વધી ગઈ છે પણ શું કરે મજબૂરી છે આ જિંદગી છે બાલાભાઈ આપણે હાગારના જીવનના મનોબળ જોયા ઇસ્માઈલનું મનોબળ જોયું હવે ઇબ્રાહીમના મનોબળ સારાના મનોબળને પણ જોયું હવે ઇબ્રાહીમના મનોબળને જોઈએ બહુ ચિંતામાં છે પણ એ વાત ઇબ્રાહીમની દૃષ્ટિમાં પોતાના દીકરાને લીધે બહુ માઠી લાગી મેં તમને કીધું કે પિતા પણ છે અને પતિ પણ છે ચાલો પતિનો રોલ આપણે સાઈડ પર મૂકીએ પણ પિતા તો વાસ્તવિક છે ધર્મપતિ તરીકે સારાનો પતિ ગણીએ ને દાસી છે ઠીક છે ચાલો એને સરોગેટ મધર તરીકે ઇસ્તેમાલ કર્યો પણ તું બાળક તેનું પોતાનું છે ને એક ભાડાની માં તરીકેનો ઉપયોગ કર્યો વાંધો નહીં પણ બાળક કોનું છે એનું છે એટલે એનું બહુ મન દુઃખ થયું અરે આ મારો 14 વર્ષનો દીકરો જ્યારે એને કોઈ બાળક નથી હશે જ્યારે એને 86મી વર્ષે દીકરો થયો પહેલી વખત એને દાસીને મારફતે દીકરો થયો ઇબ્રાહીમ એને ઉચકી લીધો હશે ખોળામાં રમણ અને એ બાપ છે એને કેટલું બધું ખોળામાં લઈને રમાડ્યો હશે અને પાપા પગલી ચલાવી હશે એને નાનપણથી 14 વર્ષનો કર્યો ત્યાં સુધી એક બાપે એને પૂરેપૂરો પ્રેમ આપ્યો પણ આજે એ બાપ મજબૂર છે પોતાના વાલ સોયા ઇસ્માઈલ દીકરાને કાઢી મૂકવાની વાત સોસરી લાગી ગઈ એને હૃદયમાં એને ભોકાઈ ગયું અરે કેમ મારી પાસે કઈ ખાવાની કમી છે આજે સેંકડો લોકો મિજબાનીમાં આવેલા છે અને તેઓ ખાવા બેઠા છે તો મારો દીકરો કેમ ભૂખે મરે હું તેને કેમ કાઢી મૂકું કેટલું દિલ દુખતું હશે પણ માલા ભાઈ બેન હું ને તમે એવા જ છે એવા દોર પર આવીને ઉભા રહી જાય છે એવા છોર પે આકે ખડે હો જાતે હૈ ઉસ ચોરાહે પે આકે ખડે હો જાતે હૈ એ જગ્યા પર આપણે આવીને ઉભા રહે આપણે કંઈ કરી શકતા નથી હા આપણે કરી શકીએ છીએ છતાં આપણે નથી કરી શકતા ઘણી બધી વખત આપણા હકમાં હોય છે આપણા હાથમાં હોય છે પણ અફસોસ એનું પરિણામ આપણા વિચારોથી વિરુદ્ધમાં આવે છે ઇબ્રાહીમ એ વાત ઇબ્રાહીમની દ્રષ્ટિમાં પોતાના દીકરાને તો બહુ માઠી લાગી અને દેવે ઇબ્રાહીમને કહ્યું તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહીં જો એક તરફ એનું મન તૂટી રહ્યું છે કે મારા દીકરાને હું મોકલી દઉં ત્યાં બીજી તરફ દેવ પણ એને કહે છે કે ભાઈ આ બરાબર છે ત્યારે ઇબ્રાહીમ હજી વધારે મૂંઝવણમાં આવી ગયો દિમાગ કંઈ ઓર કહે છે અને દિલ કંઈ ઓર કહે છે આ બેવડી વિચારધારામાં માણસ ભિસાઈ જાય છે વાલાભાઈ તમે ને હું એવી પરિસ્થિતિમાં આવીને ઉભા રહી જાય છે ને તો આપણે બે વચ્ચે વાત ભીડીએ છે હા અને નાની વચ્ચે આપણે વાત ભીડીએ છે આપણે હાર માની લેવી પડે છે જીવનના એવા એવા સંજોગો આપણા જીવનમાં શેતાન પણ લાવે છે ઈશ્વર પણ લાવે છે પરિસ્થિતિઓ પણ લાવે છે ત્યારે આપણે મૂંઝારો અનુભવીએ છીએ શું થશે મારું કેમ જશે મારી ગાડી આગળ કંઈક થશે કે નહીં હવે પણ કંઈ નથી થતું આપણું ધાર્યું જો થયું હોત ને આ દુનિયામાં તો આ દુનિયા સ્વર્ગ બની ગયો હોત પણ અફસોસની વાત છે કે આપણા જીવનમાં આપણું ધારેલું નથી થતું
આપણું ધારેલું નથી થતું. જોઈએ અહીંયા 12મા વચનમાં, અને દેવે ઇબ્રાહીમને કહ્યું, તારા દીકરા તથા તારા દાસીને લીધે તારે માઠું લગાડું નહીં, જે સર્વ સારાએ તને કહ્યું છે તેમાં તેનું સાંભળ, કેમ કે ઇસહાકથી તારું સંતાન ગણાશે. ઇબ્રાહીમના જીવનમાં હજી એક મોટી ચિંતા હતી. ઇબ્રાહીમે વિચાર કર્યો કે થોડા વર્ષો પહેલાથી 13-14-15 વર્ષ પહેલા સારાએ મને કહ્યું કે હાગાર દાસીને તું લે અને દીકરો ઉપજાવ, અને આજે હવે એ જ સારા મને એમ કહે છે કે આ હાગારના અને એના દીકરા ઇસ્માઇલને કાઢી મૂક, એ જ સારા જેણે મને હા મારવા કીધેલી. હું તો કોઈ ઈચ્છા ધરાવતો નહોતો એ જુવાન કન્યા સાથે સહશયન કરવા માટે, પણ મારી ધર્મપત્ની મને એવું કહેલું, અને આ જ ધર્મપત્ની મને એવું કહે છે કે આ દાસીને પણ કાઢી મૂક અને દીકરી. તું મોટી મૂંઝવણમાં હતો, એ બહુ મોટી મૂંઝવણમાં હતો. હું અને તમે પાછલી ઘટના વિશે કલ્પના કરીએ છીએ, આજની વિશે કલ્પના કરીએ છીએ, અને ભવિષ્યની ચિંતાઓ લઈને બેઠા બધું જ્યારે મિશ્ર કરીએ છીએ ને ત્યારે ખાટું મોળું થઈ જાય છે, કાંઈ સીધું બનતું નથી. ભૂતકાળ તમને એમ કહે છે આવું હતું, વર્તમાન કહે કે આવું છે, અને ભવિષ્યની ચિંતામાં તમે છે તે પણ ગુમાવી દો છો. ઇબ્રાહીમના જીવનમાં એવું જ થયું. જોઈએ આપણે, અને દાસીના દીકરાથી પણ હું એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે. ઈશ્વર કહે છે કે ભાઈ તારે આ દીકરાને જે તારી પત્નીએ કીધું છે તારે તરછોડી દેવું પડશે, એના માટે તું બહુ ચિંતા નહીં કર, એનાથી હું એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ, ચિંતા ન કરતો. પણ આખરે બાપ છે, પોતાના વાલ સોયા 14 વર્ષના દીકરાને છોડવું ઇબ્રાહીમને માટે એક મોટો પડકાર હતો. ઘણી બધી વખત તમારે ત્યાગવાનું થાય છે ને વાલા ભાઈ બહેનો, નથી છોડી શકાતું આપણાથી. ત્યાગ કરવો એ માણસનો સ્વભાવ નથી, નથી છોડાતો આપણાથી. આને કહેવાય મોહ માયા. ઇબ્રાહીમ આજે પોતાના દીકરાની માયા, એટલે જે ઇસ્માઇલ જે એનો પહેલો દીકરો થયો હાગાર મારફતે, એના માટે એટલી માયા લાગી ગઈ. પાછલા 14 વર્ષથી એ સંભાળતો હતો, એ રમાડતો હતો, પાપા પગલી ચલાવીને અત્યારે દીકરાની કુમાર અવસ્થામાં આવી ગયો, અને આજે એ દીકરાને છોડવાનું આવે તો ઇબ્રાહીમને માટે શક્ય નથી, એક બાપ માટે શક્ય નથી. અને આજે એને કરવું પડશે, બહુ મોટું મન કરીને કરવું પડશે. અને જોઈએ આપણે શું બન્યું. ના ઇબ્રાહીમ ને હવે પછીની પળ વિશે ખબર છે, ના હાગાર ને ના હવે પછીની પળ ખબર છે, ના ઇસ્માઇલ ને હવે પછીની પળ ખબર છે. આ બધા છકટામાં હું ને તમે ભેરવાઈ જઈએ છે. પ્રસંગોના છકટામાં બાઇબલમાં લખ્યું છે અયુબમાં કે માણસના ઉપર વિપત્તિ એવી રીતે આવે છે જે રીતે પારધી પક્ષીની ઉપર ઝાડ નાખે છે ને, એવી રીતે માણસ ભેરવાઈ જાય છે. હું ને તમે પ્રસંગોની માયા જાળમાં, સમયની માયા જાળમાં એવા ફસીએ છે ને કે આપણે ગમે એટલા હવાતિયા મારે, ગમે એટલા પ્રયત્નો કરીએ, પણ એ સમય અને પરિસ્થિતિની જાળને આપણે કાપી નથી શકતા, તોડી નથી શકતા, નીકળી નથી શકતા. આપણે આખરે હાર માની લેવી પડે છે. એક પક્ષી જ્યારે એ જાળમાં ફસાઈ પડે છે, ભેરવાઈ જાય છે, તો બહુ પ્રયત્ન કરે છે, એની પાંખોમાં જેટલું જોર હોય છે બધું જ કોશિશ કરે છે, પણ અફસોસની વાત એ છે જાળ એ નથી તોડી શકતું, અને છેલ્લે ઠંડુ પડી ત્યાં બેસી જવું પડે છે. પછી પારધી આવે છે, બહુ સરળતાથી એ પક્ષીને પકડી લે છે. બસ તમારા અને મારા જીવનમાં સમય આવો જ છે. સમય ક્યારેક ઝાડ નાખી દે છે આપણા પર, વિકટ પરિસ્થિતિ તમારા પર ઝાડ નાખી દે છે, કોઈક એવા પ્રસંગો તમારા પર પથરાઈ જાય છે કે તમે હાલીને મહેનત કરીને થાકી જાઓ છો, કાંઈ જ તમારા હાથમાં નથી આવતું. છેલ્લે તમારે સરેન્ડર કરી દેવું પડે છે, શરણ સ્વીકારી લેવું પડે છે, શરણાગતિ સ્વીકારી લેવી પડે છે. એટલે ઘણી બધી વખત આપણે આપણા જીવનમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, ઘણી બધી વખત આપણા જીવનમાં આપણે મનાવી લેવું પડે છે. 14મું વચનમાં છીએ, ઉત્પત્તિ 21મા અધ્યાય 14મા વચનમાં શું લખ્યું છે, અને ઇબ્રાહીમ મોટી સવારે ઉઠ્યો. આજે આખો દિવસનો થાક હશે એનો, ગઈકાલનો, સોરી ગઈકાલે જે પ્રસંગ હતો બન્યો હશે એ બહુ થાક્યો હશે આયોજન કરી, કેમ કે અત્યારે 100 વર્ષની ઉંમરનો છે, ઘડો વ્યક્તિ છે, મિજબાની કરી એને, બહુ મોટી વ્યવસ્થા કરી, એ આ ઉંમરને કારણે થાકી ગયો હશે. આખી રાત એને ઊંઘ નહીં આવી. એક પિતા તરીકે સારી રીતે ઊંઘી નહીં શક્યો, કેમ કે આવતીકાલ સવાર એના માટે સારી નથી. એને કદાચ થતું આવતીકાલ સવાર ન જોઉં તો વધારે બહેતર રહેશે, આવતીકાલે સવાર મારા શ્વાસ બંધ હોય તો કેટલું સારું. આ મારે મારી જે દાસી છે અને મારો જે પુત્ર છે ઇસ્માઇલ, એને મારે તરછોડવું નહીં પડે. એ બહુ થાકેલો હતો છતાં એને ઊંઘ નહીં આવી. આવતીકાલે સવાર એના જીવનમાં ન આવે એવી કલ્પનાઓ લઈને એને ઊંઘ ક્યાંથી આવવાની. બહુ મોટી ચિંતાઓનો સામનો એ કરી રહ્યો છે. ઇબ્રાહીમને ઊંઘ નહીં આવી અને વહેલી સવારે એ જાગી ગયો, અને આજે સવાર એના માટે સારી નહોતી. ગઈકાલનો દિવસ એના માટે મિજબાની નહોતો, ગઈકાલે એના માટે બહુ આનંદની હતી, ગઈકાલે ઇસહાકને માટે આજે એક બહુ મોટી પાર્ટી કરેલી હતી, અને આજે એનું નામકરણ કે જે બી હશે એ કાર્યક્રમ માટે એમણે મિજબાની રાખેલી કે જો મારા દીકરાને આજે દૂધ છોડાવ્યું, હવે મોટો થઈ ગયો, અને એમ કરીને સેંકડો લોકોને એને બોલાવેલા. કાલ એના માટે સુખદ હતી, આજ એના માટે દુઃખદ હતી. આ તમારા અને મારા જીવનની બાબતો છે વાલા ભાઈ.
હું ઇબ્રાહિમની વાત નથી કહેતો તો તમે બાઇબલમાંથી વાંચી શકો છો, હું સારાની વાત નથી કરતો તમે બાઇબલમાંથી વાંચી શકો છો, હું હાગારની વાત નથી કરતો એ પણ તમે બાઇબલમાંથી વાંચી શકો છો, હું ઇસ્માઇલ અને ઇસહાકની વાત પણ નથી કરતો, હું આ સંદેશ મારફતે તમારીને મારી વાત કરું છું. ઇબ્રાહિમ કલ્પના કરતો હશે કે ગઈકાલ મારી કેટલી રોમાંચક હતી, ગઈકાલ મારી કેટલી આનંદમય હતી, ગઈકાલ માટે હું એક નહીં બબ્બે દીકરાનું મને બાપ તરીકેનું હું સન્માન મળતું હતું, હું કહેતો હતો આ મારો મોટો દીકરો છે હાગાર મારફતે થયેલો, આ મારી ધર્મપત્ની સારા મારફતે ઇસહાક થયો છે, હું એમ કરીને લોકોને ઓળખાણ આપતો હતો. એક દીકરાના કારણે આજે હું દુઃખી છું. જ્યારે માતા પિતા પોતાના બાળકોને મોટા કરે છે, જ્યારે જન્મે છે ને પારણામાં આવે છે, કેવી કલ્પનાઓ કરતા હોય છે, પણ જ્યારે બાળકો મોટા થઈ જાય ને ત્યારે દારૂડિયા બની જાય, માતા પિતાનું નહીં માને ત્યારે માતા પિતાનું દિલ તૂટી જાય. લગભગ આવી જ રીતે ઇબ્રાહિમનું દિલ આજે એમના દીકરાઓ માટે તૂટી ગયું. એના એક દીકરા ઇસ્માઇલને આજે એને તરછોડવાનો છે. હવે અત્યારે થોડીક ક્ષણોમાં એને પોતાના તંબુમાંથી નીકળવાનું છે. હવે એ પોતાની દાસી જે વર્ષોથી એના ઘરમાં રહેતી હતી, એનું કહ્યું માનતી હતી, એને તરછોડવાનું છે, જેની ઉપપત્ની પણ છે. અને એના કે પહેલું જે પુરુષત્વનું પ્રમાણ હતું, પહેલામાં પહેલો ઇબ્રાહિમ મારફતે જે ઇસ્માઇલ પેદા થયો એ એના પુરુષત્વનું પ્રમાણ હતું, એને આજે એને મૂકવાનું છે. અરે રે રે રે, અફસોસ છે મને, આજે અફસોસ થતો હશે ઇબ્રાહિમને, મેં ખોટો સારાની કહી વાત માનેલી, કે 14-15 વર્ષ પહેલા મેં સારાની વાત માની અને હું ભોરવાઈ ગયો, અને મેં મારી પત્નીનું દિલ જોયું કે બિચારી બાળક માટે ટળવળે છે, એના માટે મારે પ્રયત્ન કરવો પડે, હું હાગાર પાસે ગયો, એનાથી એને દીકરો થયો, અને આજે સારાએ મને આટલો મજબૂર કરી દીધો, આટલો મજબૂર કરી દીધો. અરે રે, આ મેં કેમ કર્યું? આજે એને અફસોસ થતો હશે એના જીવનમાં. ઘણી બધી વખત તમારા જીવનમાં કોઈ પ્રસંગને કારણે તમારું મન છે ને બહુ દુઃખી થાય છે, તૂટી જાઓ છો તમે, તમારા જીવનનો કોઈ એક પ્રસંગ તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને સુખેથી જીવવા નથી દેતો. આજે ઇબ્રાહિમ એવું છે કે 15 વર્ષ પહેલા જે મેં ભૂલ કરેલી એ આજે મને આજે ભયંકર પીડા આપે છે. એક બાપનું હૃદય તડફડે છે અને થાય છે, અરે રે, મારી દાસીને છોડવી પડે તો ઠીક છે, પણ મારા દીકરાને છોડવું પડશે? પણ શું કરે, એ મજબૂર છે પારિવારિક બાબતોને લઈને. ઘણી બધી વખત પારિવારિક બાબતોને કારણે તમે મજબૂર થઈ જાઓ છો, પારિવારિક ચિંતાઓના બોજા હેઠળ તમે આવી જાઓ છો, એટલે તમે નથી કરવાનું તે કરી નાખો છો અને જે કરવાનું હોય તે નથી કરી શકતા. શું કરશો તમે? દરેક વખતે તમને ખુશી ના મહેસૂસ થાય, દરેક વખતે તમે દુઃખી દુઃખ ના મહેસૂસ કરી શકો. ઇબ્રાહિમના જીવનમાં ગઈકાલ સુખદ હતી, આજ દુઃખદ છે.